વલસાડ નગરપાલિકાના એન્ક્રોચમેન્ટ ઇન્સ્પેક્ટર દ્વારા એક લારીવાળા પાસેથી રૂપિયા 2000 ની લાંચ માંગતો ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા આ મુદ્દો સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. જેને પગલે આ મામલો નગરપાલિકાના સભ્ય તેમજ જિલ્લા પોલીસ અધિકારી સુધી પહોંચ્યો છે. વલસાડ નગરપાલિકાના ઉર્વશીબેન પટેલે જિલ્લા પોલીસ વડા તથા પાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરતા જણાવ્યું છે કે પાલિકાના એન્ક્રોચમેન્ટ ઇન્સ્પેક્ટર મહેશ ઉર્ફે મુન્ના ચૌહાણ શહેરની ટ્રાફિક સમસ્યા હલ કરવા માટેની જવાબદારી નિભાવે છે અને તેમના દ્વારા લારીવાળા સાથે અભદ્ર વર્તન કરી રૂપિયા 2000 ની માંગણી કરે છે તેવી ફરિયાદ કરાઈ હતી. જો કે હાલ આ ઓડિયો વાયરલ થતા વલસાડ શહેરમાં ભારે ચર્ચા જગાવી છે. હેલો 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 હા મુન્નાભાઈ. હા મુન્નાભાઈ બોલું. હા હા બોલો મુન્નાભાઈ. આવ્યો નહી કાલે તારો ફોન બી નહી આવ્યો ને કે મેં અહીંયા મારો તો પ્રસંગ છે ને ભાઈ એના માટે પ્રસંગમાં જો આજે બંધ રાખેલી છે મેં. હા હા શું કેવો કઈ નહીં કેવો નહીં મને મેં એ રીતે તમને જે કહી તે શું કહેતા છો કઈ નહીં મોકલા ને સોમવારે જાય લારી ખવડી ખવડી રાખીએ. સારું સારું ને બીજું પેલું મોકલાય છે ને આજે મતલબ હું મોકલાવ ક્લિયરલી કહી દે તો મને ખ્યાલ આવે ને હું ક્યારે કા જો આમ તો અમને 3000 રૂપિયા વાળાના કોઈ આપી દે બરાબર ઉડી અમે અચ્છા બધા લારી વાળા તમને મતલબ હપ્તા જેવું આપે એ પોલીસ માં આમ બે ને અમે હું એડવાન્સ કહી દીએ. અચ્છા કે ભાઈ તારી લારી ઉચકાવાની છે તો કહાડી મૂકે એમ એટલે જેને જે તમને પૈસા આપે એ લોકો ની તમે નહીં ઉચકો એમ કહી દેવ હા બધી હા ને તારી સૂચના આપી દે આ તો જીતુન દોસ્તાર એટલે જી બરાબર છે તો બરાબર બરાબર તો મારે મતલબ તમને કેટલા આપવાના પૈસા હવે તું જીતુન દોસ્તા છે તે પ્રમાણે આપી જાય કેવો ને તમારે હિસાબે કેવો તો મેં મતલબ અહીંયા પ્રસંગમાં જો મારતા આજે પ્રસંગ છે આ પ્રસંગ પટે તો હું તમને પછી ફ્રી થઈને તારી બે આપી દેજે બીજું 2000 રૂપિયા. હા ભાઈ મારા બહુ વધારે નહીં મળે મુન્નાભાઈ મારો જો ગરીબ માણસ તમને કાઢી એટલા પૈસા આપું પૈસા વાત સાંભળ ઉચકાઈ જાય ને તો 3000 રૂપિયા ખર્ચો થાય એથી એટલે બધું કરવાનું આવે. બરાબર છે કઈ નહીં મેં તમને પૈયાનું ભેગો કરીને ફોન કરું બીજું હા ને કેવું અમે પપ્પાથી પપ્પા પાસેથી એના પપ્પા પાસેથી ભાઈ પાસેથી લઈને પૈસા અરેન્જ કરું ને કેવું તમને હા ને ઓકે. તમારી માં ચૂંટાવે જગ્યા કોની ખબર ને અમારી નગરપાલિકાની બે મહિના ઉડી લારી નહી આપા પોલીસ પાસે જા કે ગમે તે પાસે જા ઉતરા નગરપાલિકા ની તો કાન ફાટવી જ જોઈએ એટલે મેં નીકળ્યું એટલે ફાટવી જ જોઈએ નહીં તો નીકળી બેન પડે તમને નીકળી જા તો અમારે તો સરકારી કામ ખબર કે નહીં હું તો કાગળિયા કરીને તરત જ છૂટી એ થઈ જામ અહીંયા ઉભી બે નહીં રહો નીકળી જાય બીજા બી કામ હોય ખબર નહી કેવી રીતે લાગે.